હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બાલુશાહી. તો બાલુશાહી કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે. આપણે બનાવશું આજે બાલુશાહી. તો બાલુશાહી બનાવવા માટે મેં અડધો બાઉલા મેંદો લીધો છે ને આ અડધો બાઉલ આપણે ખાંડ લીધી છે. તો હવે આપણે પહેલાં ચાસણી બનાવી લઈએ. ખાંડ થોડીક આગળ પડતી જોઈએ આમાં. હવે એમાં આપણે પાણી લઈશું. આમાં એવું નહીં કે ખાંડ ડૂબે એટલું, આમાં પાણી થોડુંક વધારે જોશે. 1.5 ગ્લાસ પાણી નાખ્યું. ખાંડ પીગળે ત્યાં સુધી આમ હલાવવાનું. ખાંડ આપણી પીગળી ગઈ છે. ખાંડ પીગળે નહીં ત્યાં સુધી આમ હલાવતું રહેવાનું, નકર ખાંડ નીચે ચોટી જાય એટલા માટે. એક પિંચ જેટલો આપણે કલર નાખીશું, એમાં ફૂડ કલર આવે એ નાખી દઈશું, એનાથી કલર મસ્ત લાગે. હવે આપણે બાલુશાહી માટે લોટ બાંધીશું. એમાં આપણે મોણ લઈશું. આમાં તમે ઘી લઈ શકો અને તેલે લઈ શકો. અત્યારે મેં તેલનું જ મોણ લીધું છે. એક પિંચ જેટલા આપણે સોડા નાખીશું. આમાં ખાવાના પિંચ જેટલા ખાવાના સોડા નાખીશું. આપણે મીઠા સોડા આવે ને ભજીયામાં બધામાં નાખીએ એ. તમે બેકિંગ પાવડર પણ આમાં નાખી શકો. સરખું બધું મિક્સ કરી દઈએ. આવું મોણ હોવું જોઈએ, મુઠ્ઠી બંધાઈ જાય એવું. હવે એનો આપણે લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી નાખી આનો લોટ એકદમ મસરી મસરી નહીં બાંધવાનો, આમ હલકા હાથે બાંધવાનો. આવી રીતે જ આમ જ થવો જોઈએ લોટ. હવે એને 5-10 મિનિટ માટે એને રેસ્ટ આપશું. આપણે આ બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. દસ મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું. આપણો લોટ પણ મસ્ત થઈ ગયો છે. હવે એને હાથમાં લેવાનું, આવી રીતના હાથમાં લેવાનું. એમાંથી આપણે નાના નાના લુવા કરીશું. તમે નાના મોટા તમારે જેવા બનાવો એવા બનાવી શકો. એવું નહીં કે એટલા જ બનાવવા પડે. નાના બનાવીએ તો મસ્ત અંદર સુધી, નાના બનાવીએ તો અંદર સુધી મસ્ત તરાઈને મસ્ત થાય એમ. મોટામાં થોડીક તરાતા વાર લાગે.
આપણે એક સરખા બધા લુવા કરી લીધા છે. હવે બોવાને મસર મસર નથી કરવાનું, હાથથી આવી રીતે કરી લેવાનું, આમ દબાવી લેવાનું. પછી આંગળીની મદદથી આવી રીતે વચ્ચે હોલ કરી દેવાનું, આવી રીતે. આવી રીતના આપણે બધા તૈયાર કરી લઈએ. આવું જ હોવું જોઈએ, તો તમારું છે ને અંદર સુધી તેલ જશે જ. આવા ફાટેલા લોટ આવો હોવો જોઈએ, મસરવાનો નહીં લોટને જરાય. લુવો લેવાનો આમ હાથમાં, આમ ખાલી બે ત્રણ વાર આમ કરવાનું, પછી હાથથી આમ કરી દેવાનું, દબાવી દેવાનું. આવી રીતે આપણે બધા તૈયાર કરીએ. આ બધાય આપણે વારી લીધા છે, હવે એને આપણે તરી લેશું. તેલ પણ આપણું થઈ ગયું છે. આને ધીમે તાપે પકવવા જોશે, કેમ કે મોટા હોય ને એટલે અંદર સુધી નકર ચડે નહીં. થોડાક થઈ જાય ને પછી જઈને આપણે બીજી બાજુ ફેરવશું. ધીમો જ ગેસ છે અત્યારે આપણો. ચેક કરી લઈએ પહેલાં. હા, કલર ચેન્જ થઈ ગયો છે. આવી રીતે આને પહેલાં ધીમે ધીમે ફેરવવાના. એક એક કરીને આવી રીતે ફેરવી લેવાના. પછી બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાના છે. જો તરત જ આમ ફાટવા માંડ્યા ને એવા મસ્ત તિરાડ પડવા માંડી અંદરથી, એટલે તમારું મોણ ને બધું પરફેક્ટ રહેશે ને તો તમારા મસ્ત થશે ભાલુસર. ને સ્લો ગેસમાં તરશો એટલે બહુ મસ્ત થશે. ચાસણી પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં ગેસને બંધ કરી દીધો છે ને હવે એમાં આપણે 2-3 એલચી નાખી દઈશું. ને બહુ કંઈ તારવારી કે કરવાની નથી ચાસણીને. તો આપણે ગુલાબજાંબુની કેવી હોય બસ એવી જ ચાસણી બનાવવાની છે ને. ખાલી તરાતા વાર લાગશે, આ મસ્ત લાગે. હા, આપણે તરી લીધા છે. આવા તરવાના જ આવા મસ્ત ફાટી જાય ને એવા, એટલે અંદર સુધી ચાસણી જાય એટલા માટે. હવે આપણે ચાસણીમાં નાખશું. એને થોડીક વાર માટે રહેવા દેશું, થોડીક જ વાર ખાલી. આવા મસ્ત પાકી ગયા હશે ને તો તમારી ચાસણી અંદર સુધી જશે. હવે આપણે આને કાઢી લઈશું. જો મસ્ત ચાસણી પી ગયા, મસ્ત ચાસણી પી ગયા, આમ કલર પણ એનો ચેન્જ થઈ ગયો. આપણે ગાર્નિશ કરી લીધેલું છે. તો તૈયાર છે આપણા બાલુશાહી.
જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે. જોઈએ કે હું તમને તોડીને બતાવું. આ અંદર સુધી ચાસણી આવી રીતે જતી રહેવી જોઈએ. આવા તમારા સૌ જારીદાર ને આવા મસ્ત થાય ને તો.